અવારનવાર સમાચાર પત્રોમાં અને સમાચારોમાં એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો માનસિક પીડનને લીધે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે, પોતાના જીવનનું અંતિમ પગલું ભરતા હોય છે. આ લોકો પોતાની વાત કોઈને શેર નથી કરી શકતા, પોતાના મનની વાત કોઈને કહી નથી શકતા અને સામે લોકો કોઈ સાંભળવા તૈયાર નથી હોતું. ત્યારે અમદાવાદની અંદર એક એવું પાત્ર, એવું વ્યક્તિત્વ ઊભું રહે છે કે જે બીજાની વાત સાંભળે છે, બીજાની વેદનાને વાંચા આપે છે. આ વ્યક્તિ ખૂબ જ મળવા જેવા છે, તેનું નામ ધ લિસનર મેન છે. ત્યારે અમને એવો પ્રશ્ન થયો કે આ વ્યક્તિ કોણ છે. અમે તેમને મળ્યા અને હવે અમે તમને મળવા જઈ રહ્યા છીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કલ્પેશ ચાવડા. અગાઉ આપણે વાત કરી તેમ સરદાર બ્રિજ નીચે નવજીવનની ટીમ ધ લિસનર મેનને મળવા આવી છે. તો આપણી સાથે જોડાઈ ગયા છે ધ લિસનર મેન, પણ એમની સાથે જ વાત કરીશું. પહેલાં તો ધ લિસનર મેન નામ કઈ રીતે પડ્યું અને લિસનર મેનનું સાચું નામ શું છે? લિસનર મેનનું સાચું નામ તો પ્રફુલ પરમાર છે. અને લિસનર મેન નામ કઈ રીતે પડ્યું એનું મતલબ એ જ છે કે મેં કેટલો પેલો કન્સેપ્ટ છે ને આપણે, કે તમે જોતા હોય કે બેટમેન છે, સુપરમેન છે, એવા સુપર હીરોઝ છે, એટલે હું આમ બેઝિકલી હું એને બિલીવ નથી કરતો કે એવા સુપર હીરો ના હોય કે એ આવે ને આમ ઉડતા ઉડતા આવે ને કોઈની જાન બચાવી લે, તેવું પોસિબલ નથી. એ તો ફિક્શન કેરેક્ટર છે, બટ એ કન્સેપ્ટ છે કે સુપરમેન છે, બેટમેન છે, સ્પાઈડરમેન છે, એ લોકોની મદદ કરે છે. તો બસ એ જ ફિક્શન કેરેક્ટર, એ ફિક્શન કન્સેપ્ટ છે. એને મેં રિયલ લાઈફમાં મેં કીધું કે આ રીતે કોઈ એક લિસનર મેન કરીને એક માણસ હોય જે લોકોની વાતો સાંભળતો હોય, જ્યારે પણ લોકોને વાત કહેવાનું મન થાય ત્યારે એમની પાસે અગર કોઈ ના હોય તો લિસનર મેન એમના પડગે ઊભો રહે અને એમની વાતો સાંભળે. તો બસ આ કન્સેપ્ટ એવો હતો કે હા, આ રીતે એ વિચાર આવે. તો લિસનર મેનનું સાચું નામ ને તેમનું વતન કયું છે? સાચું નામ પ્રફુલ પરમાર છે. અમારું વતન છે મહેસાણા, રાજનપુર કરીને ગામ છે મહેસાણાની અંદર, બનાસકાંઠા જિલ્લો લાગે છે. યસ. અને લિસનર મેને આ કામ ક્યારથી ચાલુ કર્યું? છેલ્લા 1.5 વર્ષથી અમે લોકો આ કેમ્પેન કરી રહ્યા છે. 2023 જનવરીમાં અમે લોકોએ સ્ટાર્ટ કર્યું હતું, તો છેલ્લા 15-16-17 મહિના જેવું થયું છે અત્યાર સુધી. હા. યસ. હા, એવો તો શું વિચાર આવ્યો હતો કે લિસનર મેને આ લિસનર મેનનું કામ ચાલુ કર્યું? હા, એટલે મતલબ એક વિચાર તો કહી શકીએ તો એકચ્યુઅલી આ બધું છે ને મતલબ મારી જ લાઈફના રિલેટેડ છે. કારણ કે હું જ્યારે 2019-20 મને જ્યારે ડિપ્રેશન આવ્યું હતું ત્યારે મને એવું લાગતું હતું કે મારી જોડે વાત કરવાવાળું કોઈ છે નહીં, મારી આસપાસ એવા લોકો નથી કે જેને હું મારી વાત રજૂ કરી શકું. તો એ મારી ક્યાંક ને ક્યાંક એ જે વાત છે મારા દિમાગમાં ઓલવેઝ રહેતી હતી કે મારે મને આ જેવું થયું છે એવું લોકોને પણ થતું હશે, લોકો પાસે પણ આવા લોકો નહીં હોય કે પોતાની વાત કહી શકે. તો અને મારો સ્વભાવ બી એક ઇન્ટ્રોવર્ટ, ઘણા બધા લોકો ઇન્ટ્રોવર્ટ હોતા હોય છે, પોતાની વાત રજૂ નથી કરી શકતા. તો બસ એ દિમાગમાં ત્યારનું હતું કે એમના એ લોકો માટે કંઈક કરવું છે, એ લોકો માટે કંઈક કરવું છે, પણ શું કરવું છે, કઈ રીતે કરવું છે, તો એ દિમાગમાં હતું જ ઓલવેઝ. પણ 2023 મને વિચાર્યું કે આપણે આ રીતે કંઈક કંઈક કેમ્પેન કરી શકીએ છીએ અને લોકોની વાતો સાંભળી શકીએ છીએ, તો એ ત્યાંથી આવે છે. 2023 તમે કામ ચાલુ કર્યું આ સેવાનું કામ, આમ તો ઉમદા સેવાનું કામ, ત્યારે તમારી ટીમમાં કેટલા લોકો જોડાયા હતા? એકચ્યુઅલી મેં એકલા સ્ટાર્ટ કર્યું હતું અને પછી ધીરે ધીરે મારા મતલબ વિડીયો મેં મૂક્યો, ફોટોસ મૂક્યા, તો મતલબ આસપાસના જે મિત્રો હતા એ લોકોએ પછી જોઈન કર્યું. પછી એક મારા મિત્રએ જોઈન કર્યું, મને શુભમ મોદી નામ છે એનું. પછી અમે લોકો બંને સ્ટાર્ટ કર્યું. પછી ધીરે ધીરે વિડીયો અમે લોકો મૂકતા રહ્યા તો લોકોને ખ્યાલ આવતો કે આ લોકો કંઈક કરી રહ્યા છે. ધીરે ધીરે એમ ટીમ બની. અત્યારે અમદાવાદની અંદર અમારા 70 વોલન્ટિયર છે, 70 લોકોની ટીમ છે, અને જે એવરી સન્ડે અને ફ્રાઈડે ક્યારેક ક્યારેક આવીને અહીંયા ઊભા રહે છે અને લોકોને સાંભળે છે. તમે પહેલાં જ્યારે આ સેવાનું ઉમદા કામ ચાલુ કર્યું ત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો હતો, હવે લોકોનો રિસ્પોન્સ કેવો છે? રિસ્પોન્સ તો પહેલાંથી સારો જ હતો. મને એવું મને લાગ્યું કે નહીં હોય સારો, કારણ કે અમદાવાદમાં આવું પહેલીવાર, ગુજરાતમાં પહેલીવાર થવા જતું હશે કે આ રીતે કોઈ સાંભળી રહ્યું છે લોકોને અને આ રીતે ઇન્ટરેક્ટ કરી રહ્યું છે. તો મને બી આમ પહેલાં અંદર મૂંઝવણ તો હતી કે લોકો એક્સેપ્ટ કરશે કે નહીં, શું વિચારશે શું નહીં વિચારે. પણ પછી મેં કીધું આ બધું સાઈડમાં મૂકો, લોકોની હેલ્પ થઈ રહી છે તો આપણે થોડુંક પુશ કરીએ, ભલે લોકો જે પણ વિચારતા હોય. તો મને તો હતું કે નહીં ચાલે
લઈ આવે એવું કંઈક દિમાગમાં હતું જ કે શું થશે, બટ લોકોનો એવો સારો પ્રતિસાદ હતો અને લોકોએ બહુ જ એપ્રિશિએટ કર્યું. પહેલાં દિવસે જ્યારે અમે લોકોએ કેમ્પેન કર્યું ત્યારે જ લોકોએ બહુ એપ્રિશિએટ કર્યું કે યુ આર ડુઈંગ ગ્રેટ જોબ, કન્ટિન્યુ કરો, આની જરૂર છે સમાજને, સોસાયટીને. તો બસ, તો પછી એ જ વસ્તુ મોટિવેટ કરી, હંમેશા એ જ વસ્તુ મોટિવેટ કરે છે. આજે પણ અમે લોકો ઊભા રહીએ છીએ ત્યારે લોકો બહુ એપ્રિશિએટ કરે છે કે તમે સારું કામ કરી રહ્યા છો, તો એ જ વસ્તુ અમને પ્રેરણા આપે છે આગળ કામ કરવા માટે. તો એટલા માટે જ અમે લોકો આ કન્ટિન્યુ કરી શક્યા. બાકી મને નથી લાગતું કે આને અમે લોકો કન્ટિન્યુ કરી શક્યા હોત, કારણ કે એ જ વસ્તુ મોટિવેટ કરે છે, ઇન્સ્પિરેશન આપે છે, એ ઇન્સ્પાયર કરે છે વસ્તુ. કઈ વયના લોકો વધારે આવે છે? વૃદ્ધો આવે છે, યુવાનો આવે છે, કેવા લોકો આવે છે? આમ કહેવા જેવું ને તો બધા જ પ્રકારના લોકો આવતા હોય છે. એવું નથી કે એક જ વયના લોકો, એક જ ઉંમરના લોકો આવતા હોય છે, બધી જ ઉંમર. તમે હમણે વિડીયો જો, તમે લાઈવ જોયું હશે તો બધા જ પ્રકારના લોકો આવતા હોય છે. એવું નથી કે ખાલી જ યુવાન લોકો આવતા હોય છે, ખાલી નાના લોકો આવતા હોય છે, બધા જ પ્રકારના લોકો આવતા હોય છે. અને રિવરફ્રન્ટ એવી જગ્યા છે ત્યાં બધા જ લોકો આવતા હોય છે, નાનાથી લઈને મોટા વયના લોકો બધા જ આવતા હોય છે. તમારી પાસે પણ ઇન્ટરેક્ટ કરવા માટે બધા જ વયના લોકો આવતા હોય છે. પણ તમારી પાસે પોતાની સ્ટોરી શેર કરવા, પોતાનું દુઃખ શેર કરવા માટે, દુઃખ શેર કરવા માટે ખાસ તો કઈ વયના લોકો વધારે, વૃદ્ધો આવે છે કે યુવાનો આવે છે કે જે ડિપ્રેશનનો શિકાર હોય? અત્યારે આપણે જોવા જઈએ તો યુવાનો વધારે ડિપ્રેશનનો શિકાર. તમને પણ ખ્યાલ હશે યુવાનો એમની લાઈફ છે 20-25 વર્ષના જે યુવાનો છે એ લોકોની લાઈફમાં અત્યારે બહુ જ સ્ટ્રગલ ચાલી રહ્યું છે, કારણ કે એમને પણ કંઈક કરવું, લાઈફમાં કંઈક કરવું છે. અને પછી આ ફેઝ જ એવો હોય છે કે કંઈકનું કંઈક ઊંધું છતું થઈ જતું હોય છે અને એના કારણે પછી એમને ડિપ્રેશન આવતું હોય છે. મની રિલેટેડ હોય છે, રિલેશનશીપ રિલેટેડ હોય છે, એમ ઘણા બધા કારણો હોય છે, પછી ફેમિલી રિલેટેડ હોય છે. તો યુવાનોમાં મને લાગે છે ત્યાં સુધી ડિપ્રેશન વધારે આવી રહ્યું છે. કેવા પ્રકારના પ્રશ્નો લઈને આવતા હોય છે, કેવી સ્ટોરીઓ લઈને આવે છે? સ્ટોરી તો ઘણી બધી, મતલબ આપણે વિચારી પણ ના હોય, ક્યારે ફિલ્મો આપણે કહીએ ને ફિલ્મોમાં પણ જોઈ ના હોય ને એવી પ્રકારની સ્ટોરી આપણે ઇમેજિન ના કરી શકીએ કે આવું કોઈની સાથે રિયલમાં થઈ શકે છે. તો એટલી મતલબ તમારું દિમાગ કામ ના કરવાનું બંધ થઈ જાય કે આ રીતનું કઈ રીતે થઈ શકે છે. આપણે ખાલી મૂવીમાં જ જોયું, મૂવીમાં પણ ના જોયું સમટાઈમ કે ચાલો આ તો મૂવીમાં પણ ના થાય, આવું એની સાથે રિયલમાં થયું છે. તો ઘણી પ્રકારના, ઘણા બધા સ્ટોરીઝ એવી આવતી હોય છે. કોઈ એકાદી સ્ટોરીનું એવું ઉદાહરણ આપશો? ઘણી બધી સ્ટોરી છે, બટ અમે લોકો મતલબ એક શું કહેવાય, જ્યારે બી અમે લોકોને સાંભળતા હોઈએ છીએ ને તો એ કોન્ફિડેન્શિયલ હોય છે કે આપણે એની વાત જે છે એ આપણે કોઈને કહીએ નહીં, કારણ કે એ તો જ આપણને ટ્રસ્ટ કરશે ને તો જ આપણને એ કહેશે ને. એટલે એક ટ્રસ્ટ એ બિલ્ડ થયો છે કે પ્રફુલભાઈને યા લિસનરમેનને યા લિસનરમેનની ટીમને કોઈ વાત કહીશ હું તો એ વાત એમના પૂરતી જ રહેશે. તો સોરી ટુ સે, બટ હા, એ હું અગર કહી ના શકું, પણ હા બહુ જ ભાતની જાત જાતની સ્ટોરીઓ જે આપણે વિચારી ના હોય, જ્યારે આપણે કલ્પના ના કરી હોય એ પ્રકારની સ્ટોરીઓ હોતી હોય છે. યસ, ઘણી બધી એવી સ્ટોરીઓ છે જે આપણને જ ઇન્સ્પાયર કરે અને આપણને, મને એવું લાગે છે કે હું જ્યારે લોકોની સ્ટોરી સાંભળું છું ત્યારે એ સ્ટોરીથી મને પણ ઘણું બધું શીખવા મળે છે કે લાઈફમાં આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. તો એ પ્રકારની સ્ટોરીઓ આવતી હોય છે. લોકો પોતાનું દુઃખ, પોતાની વ્યથા કહ્યા બાદ અહીંથી ફ્રી માઇન્ડથી ઘરે જાય છે, આમ પ્રફુલ્લિત થઈને, પ્રફુલભાઈ પાસેથી પ્રફુલ્લિત થઈને ઘરે જાય છે. યસ યસ, હા, તમે જોયું હશે અત્યારે ઘણા લોકો મતલબ આવે છે ને, મતલબ અમારું એક કન્સેપ્ટ એ છે, હાઈફાઈ એક બોર્ડ છે અને ફ્રી હક છે. એટલે અમે લોકો એક ગ્રેજ્યુઅલી એક પ્રોસેસમાં જઈએ છીએ કે હાઈફાઈ કરે જો તે થોડું ઇન્ટરેક્ટ થાય છે, હાઈફાઈથી એટલે હાથ તેમનો ટચ થાય છે, પછી ફ્રી હક હોય છે તો એને ગળે મળે છે, ત્યારે પછી એક બોન્ડ ક્રિએટ થાય. તમે કોઈને હેન્ડશેક કરો તો એક હ્યુમન ટચ જે આવે છે ને એનાથી ટ્રસ્ટ બિલ્ડ થાય છે. અને પછી એના પછી અમારું બોર્ડ હોય છે કે તું કહો મેં સુનું, ત્યારે પછી એમને કહીએ કે તમે કંઈક કહેવા માંગો છો તો એ થોડા કમ્ફર્ટેબલ થઈ જાય છે. તો એ કોન્સેપ્ટ છે કે હાઈફાઈ કરો, ફ્રી હક કરો ને પછી તમે કમ્ફર્ટેબલ થઈ ગયા હો તો તમે મને કંઈક કહી શકો છો, મતલબ જે પણ છે વાત. તું કહો મેં સુનું, ધ લિસનરમેન તરીકેનું નામ તમને ક્યારથી મનમાં આવ્યું કે મારે ધ લિસનરમેનનું નામ રાખવું છે? હા, મતલબ એ જ હતું કે હવે પછી ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું કે આપણે વિડીયોઝ બનાવીને મુખ્ય તો મેં કીધું કંઈ શું કરી શકે છે, ત્યારે જ મેં આ કીધું પહેલાં કે કોન્સેપ્ટ આ દિમાગમાં હતો મારે, તો મેં કીધું આવું જ કંઈક નામ રાખીએ. અને પછી એટલે અત્યારે અમારા જે ત્યારે તો મને લાગ્યું કે મારે એકલા જ કરવું પડશે, ત્યારે મને એવું હતું કે કોઈ જોડાશે નહીં જોડા મને ખબર નથી. એટલે પછી મેં કીધું ચલો લિસનરમેન તરીકે નામ રાખીએ. અને પછી અત્યારે અમારા જે ગ્રુપનું નામ છે લિસનર ક્લબ, એટલે અમારે કોઈ કમ્યુનિટી બનાવી દીધી છે એનું નામ છે લિસનર ક્લબ. તો અત્યારે અમે લોકો લિસનર ક્લબના નામે બધા ઓળખાઈએ છીએ. એઝ અ હા પર્સન હું લિસનર મેન તરીકે લોકો ઓળખે છે, બાકી અમારા ગ્રુપનું નામ લિસનર ક્લબ છે. તું કહો મેં સુનું,
એનો એનો અર્થ શું છે? તુમ કહો મેં સુનું એટલે શું? જો આ લખ્યું છે તુમ કહો મેં સુનું, તો અમારી આ ટેગલાઈન હતી કે અગર કોઈ આપણને ઓળખે તો શું ટેગલાઈન હોય, બધા સિગ્નેચર હોય, એક બ્રાન્ડ હોય તો એની કોઈ સિગ્નેચર હોય, કંઈક વાત હોય, બરાબર છે કે એવો એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા યા વોટેવર, કંઈ પણ વોટેવર, તો બસ એ જ કન્સેપ્ટ હતો કે કંઈક ટેગલાઈન રાખવી છે, બરાબર છે, તો શું હોઈ શકે? તો મારો વિચાર એવો હતો કે આપણે સાંભળવાનું કામ કરી રહ્યા છે તો એના રિલેટેડ જ કંઈક રાખી શકીએ, તો ત્યારે એક દિમાગમાં આવ્યું કે આ રીતનું એક બોર્ડ બનાવીએ અને આ લઈને ઊભા રહીએ. તો ત્યારે મને ખબર નહીં ક્યારેથી થોટ આવ્યો, બટ હા પછી મેં એ રાખી દીધું કે તું કહો મેં સુનું એ રીતે. પ્રફુલભાઈ તમે વાત કરી કે તમે આ કાર્ય, આ સેવાનું ઉમદા કાર્ય ચાલુ કર્યા પહેલાં તમે પણ એક ડિપ્રેશનમાં હતા. તમે ડિપ્રેશનમાં હતા ત્યારે તમને શું એવું એવી વસ્તુ મોટિવેટ કરી ગઈ કે એવું કોઈ વ્યક્તિ મોટિવેટ કરી ગયું કે તમે એ ડિપ્રેશનમાંથી બહાર આવી અને હવે લોકોને ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું કામ કરી રહ્યા છો? જ્યારે 2019 કોરોના આવ્યો ત્યારે આપણે બધા જ લોકડાઉન થઈ ગયું હતું ને ઘરમાં હતા, ત્યારે મને બહુ એકલું ફીલ થયું. જ્યારે મને બહુ અલોન લાગ્યું કે મારી લાઈફમાં એવા લોકો નથી જેને મારી વાત કહી શકું. ત્યારે ઘણા બધા લોકોને ડિપ્રેશન આવ્યું, કારણ કે ઓબ્વિયસ છે કે આપણે એકબીજા સાથે ઇન્ટરેક્ટ નથી કરી રહ્યા, વાત નથી થઈ રહી, દોસ્તોને મળી નથી રહ્યા, તો એકલું એકલું લાગતું હતું ત્યારે, અને ત્યારે વાત કરવાવાળું કોઈ ન હતું. તો બસ એ ડિપ્રેશન ત્યારે આવ્યું, કોરોના 2019-20 આવ્યો ત્યારે. અને પછી જ્યારે મેં મારું બિઝનેસ પણ રિસેન્ટલી સ્ટાર્ટ કર્યું હતું કોરોનામાં, તો ઘણા બધા લોકોના ધંધા પણ ત્યારે ઠપ થઈ ગયા, ત્યારે મને પણ એવું લાગ્યું કે શું થશે, રિસેન્ટ સ્ટાર્ટ કર્યું છે બિઝનેસ, તો એ બી દિમાગમાં હતું કે શું થશે. બિઝનેસનો પર્સ્પેક્ટિવ હતો, રિલેશનશિપનો પર્સ્પેક્ટિવ હતો, અને એક હ્યુમન તરીકે મારી જોડે પાસે એવું મને લાગ્યું કે કોઈ વાત કરવાવાળું પણ નથી. તો એ બધા 3-4 આ પોઈન્ટના કારણે મને ડિપ્રેશન આવ્યું. પછી ધીરે ધીરે શું કહેવાય, કોરોના સ્ટાર્ટ થઈ ગયો અને પછી મારું બિઝનેસ પણ ઓનલાઈન હતું વધારે, તો પછી તમે જોશો તો મોસ્ટ ઓફ જે બિઝનેસ છે ઓનલાઈન જે હતા એ લોકોને ફાયદો થયો, કારણ કે લોકો બધા જ લોકો ઘરે હતા, તો ઓનલાઈન બિઝનેસમાં સારો એવો બૂમ હતો. તો ધીરે ધીરે મારું બિઝનેસ સારું ચાલવા માંડ્યું. મને નહોતું લાગ્યું કે સારું ચાલશે, બટ એ ધીરે ધીરે સારું ચાલવા લાગ્યું. અને પછી હું એમાં જ વધારે રચ્યો પચ્યો રહ્યો, કારણ કે એ તમારી એસ્કેપ કોઈ વાતમાં તમારે છે, કોઈ તમારે એને ડિસ્ટ્રેક્શન લાવવું પડે. જે ડિપ્રેશન આવે ને તમે એમાં અગર તમે એને જ વાગોડ્યા કરશો ને તમે ઓર અંદર જતા રહેશો, તો તમારે એના કંઈકનું કંઈક તો તમારે એવું પકડવું જ પડશે, યા આર્ટ હોય યા વોટ એવર તમારું મનપસંદીદા જે પણ કામ હોય તમારે પકડવું જ પડશે. તો અમે એ પકડશો ને એ તમને બહાર લઈ જશે. તો બસ ત્યારે જ મારું જે બિઝનેસ હતું એને જ મેં પકડી રાખ્યો, અને પછી એમાં જ હું 24 કલાક હું એમાં જ કામ કર્યા રાખું. કારણ કે જ્યારે તમે બિઝી હોવ ને વધારે ત્યારે તમને બહુ ખરાબ થોટ આવતા હોય અને તમને એવું લાગતું કે તમારી પાસે વાત કરવાનું કોઈ નથી, પણ તમે જ બિઝી છો તો તમારે મતલબ વિચારવાનું જ ના રહે. તમે હા યસ, ખોટા વિચારો ના આવે. તો બસ એ ખોટા વિચારો ના આવ્યા અને ત્યારે હું મારું કામ કરતો રહ્યો. અને 6-8 તો એવું નથી કે ઇઝીલી કે લાઈક સ્વિચ થઈ ગયું કે એકદમથી ડિપ્રેશન ગતું રહ્યું, એને પણ ટાઈમ લાગ્યો, 6-12 મહિના જેવું લાગ્યું. પછી હું સ્ટેબલ થયો કે હા હવે ઓકે, હવે વાંધો નહીં આવે, આપણને કોઈની જરૂર નથી. તો હું જાતે જ, એવું મારા પર્સન પણ નથી મારી લાઈફમાં કે એના એણે મને બહાર કાઢ્યો હોય, હું જાતે જ એને ડીલ કરી છે મારા ડિપ્રેશનને. તો મને એવું લાગ્યું કે અગર હું અચલ હું ડીલ કરી શકું છું, બરાબર છે, પણ બીજા ઘણા બધા એવા લોકો છે જે ડીલ નહીં કરી શકે, તો એમનું શું? ત્યારે એ વિચાર હતો જ મારો કે એમના માટે કંઈક કરવું છે, એ લોકો કઈ રીતે ડિપ્રેશનમાંથી બહાર આવી શકે. તો બસ એ કન્સેપ્ટ દિમાગમાં હતો, પછી 2023 એને મેં કામ ચાલુ કર્યું. યસ, કે હા ચલો એમના માટે કામ કરી. યસ, પ્રભુભાઈ આ લોકો જે તમારી પાસે દુઃખ લઈને આવે છે, પોતાની વ્યથા લઈને આવે છે, તેના પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે કોઈ કાર્ય કરો છો કે ખાલી વાત સાંભળો છો તમે, કે પછી પણ એ વાતને એની એના એના સોલ્યુશન લઈ આવવા માટે કોઈ કાર્ય કરો? યસ, સોલ્યુશન પણ અમે લોકો આપીએ છીએ. જ્યારે કોઈ અમને વાત કહેતું હોય અમારા એક્સપિરિયન્સ પ્રમાણે, અગર મને કોઈ કર્યું છે તો હું પોતે ડિપ્રેશનનો શિકાર બનેલો છું, મને ખબર છે કે શું થાય છે શું નથી થતું, બરાબર છે. હું 26-27 વર્ષનો છું, તો એક મેં બી લાઈફ જીવી છે, બરાબર છે, તો મારા એક્સપિરિયન્સ પણ છે અમુક કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો પછી જ્યારે અમે લોકો એમની સ્ટોરી સાંભળે છે, એમની વાતો સાંભળે છે, ત્યારે એક મારા પર્સ્પેક્ટિવથી કે મને જે લાગતું હોય કે તમારે આ કરવું જોઈએ, તો અમે લોકો એક સજેશન આપીએ છીએ. એવું નથી કે થોપતા કે તમે આ જ કરો, પણ અમારા એક અમારા બનતા પ્રયાસ, અમારા જે બી નોલેજ છે એના કારણે અમે એમને સજેશન આપીએ છીએ કે તમે આ રીતે કરી શકો છો, અગર એ માંગે છે તો. એવું નથી કે ફોર્સફુલી કે ના તમે આ જ કરો, એક લિસનર તરીકે અમે લોકો એક સજેશન આપીએ છીએ એમને. પ્રફુલભાઈ કોઈ એક એવી સ્ટોરીની વાત કરો કે જેમાં પ્રફુલભાઈ પોતે દુઃખી થઈ ગયા હોય, પ્રફુલભાઈ પોતે ઇમોશનલ થઈ ગયા હોય. સ્ટોરી હા છે એવી સ્ટોરી,
ચલો હું તમને કહી દઉં કે અમે લોકો છે ને જ્યારે કેમ્પેન કર્યું એના એક બે મહિના થયા હતા અને અમે લોકો પહેલાં કેમ્પેન અમદાવાદની અંદર કાંકરિયા છે, બહુ ફેમસ છે, મતલબ આપણું પેલું છે કાંકરિયા તળાવ, તો ત્યાં અમે લોકો કેમ્પેન કરતા હતા. તો છે ને ત્યારે અમે લોકો કેમ્પેન કરતા હતા ને ત્યારે એક અંકલ આવ્યા. અંકલની એજ હશે 60-70 વર્ષના અંકલ હશે. તો એમણે પૂછ્યું, એટલે ઇંગ્લિશમાં એક બોર્ડ હતું ને, તેમણે પૂછ્યું કે શું લખ્યું છે, શું કહી રહ્યા છો. તો પછી એમને મેં કીધું કે ટેલ યોર સ્ટોરી, ઓપન યોર હાર્ટ, એ બધું મેં કીધું કે તમે પોતાની વાત જે પણ હોય એ કહી શકો છો. તો પછી એ થોડા ઇમોશનલ થઈ ગયા અને એકચ્યુઅલી પછી એમણે મને એમની વાત કીધી ને, તો એ અંકલે મને એમ કીધું કે હું છેલ્લા છે ને 11 વર્ષથી એકલો રહી રહ્યો છું. મારું ઘર છે ને 11 વર્ષથી હું પોતે જ ખાવા બનાવું છું, હું પોતે જ બધું કરું છું ને 24 કલાક હું એકલો જ હોઉં છું ઘરમાં. મારા જે પણ ડોટર છે બધા અમેરિકા શિફ્ટ થઈ ગયા છે, તો ટાઈમિંગનો પણ મિસમેચ હોય, અગર વાત કરવી છે તો પણ ત્યાં રાત હોય તો અહીંયા સવાર હોય, અને એમની એજ પણ થઈ ગઈ છે, તો એમની સાથે વાત પણ જલ્દી નથી થઈ શકતી, મહિનામાં 2-4 વાર વાત થાય છે. તો કે હું 24 કલાક એકલા જ વિતાવું છું અને છેલ્લા 11 વર્ષથી હું મારી આ રીતે લાઈફ જીવી રહ્યો છું, તો મારી સાથે વાત કરવાવાળું કોઈ છે નહીં. તો આ વાત એમણે જ્યારે કીધી ને ત્યારે મને એવું લાગ્યું કે હું જે કાર્ય કરી રહ્યો છું આવા લોકો માટે કરી રહ્યો છું. અને જ્યારે એ મને કહે છે ને, તો મતલબ એ દિવસે પણ મને એવું લાગ્યું કે બોસ આ વસ્તુ હવે ના છોડાય, કારણ કે આવા લોકો છે દુનિયામાં જેમની પાસે વાત કરવાવાળું કોઈ છે નહીં, તો એમના માટે આપણે કાર્ય કરતા જ રહેવું પડશે. કોઈ પેલું નથી, આમાં કંઈ થાય એવું નથી, આ કાર્ય કરવું જ પડશે પ્રફુલ તારે, યસ કરવું જ પડશે. કે તો પછી ત્યારથી એ બહુ એ ઇમોશનલ સ્ટોરી હતી અને એ બહુ આજે પણ મને યાદ આવે છે કે હા, એ કાકા એ અંકલ આવ્યા હતા અને બસ એમને મને આ સ્ટોરી કીધી, તો એમના માટે કામ કરીએ છીએ અમે લોકો. પ્રફુલભાઈ, તમે આ સેવાનું કામ કરી રહ્યા છો ત્યારે પોઝિટિવિટી પોઝિટિવ લોકો જ આવે છે કે તમે આ ઉમદા કામ કરો છો, સારું કામ કરો છો, કે કોઈ નેગેટિવ વાઇબ ફેલાવતું લોકો પણ આવે છે કે તમે આ ટાઈમપાસનું કામ કરો છો, તમે આ ખાલી ખોટું કે લોકોને વાતો કરાવવા માટેનું કામ કરો, શું 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 કેવો રિસ્પોન્સ હોય છે? રિસ્પોન્સ ઓલમોસ્ટ 90% તો 95-98% સારો જ હોય છે. પણ કહેવાય ને, મતલબ અમુક એક બે લોકો તો એવા તમને હર કેમ્પેન, અમે લોકો એવરી સન્ડે આવે ને, તો એક બે એક લોકો તો એવા આવે જ કે તમે શું કરી રહ્યા છો, કેમ કરી રહ્યા છો, આનો શું મતલબ છે, યા એક નેગેટિવ વાઇબ ક્રિએટ એ લોકો કરતા હોય. બટ એનાથી અમને 1% પણ ફરક નથી પડતો, કારણ કે અમે લોકો 99 લોકોને ખુશ કરીએ છીએ અને 1% આવા લોકો હોય એ અમને ફરક ના પડવો જોઈએ આ લોકોથી. પણ હા, એટલે 1% એવા લોકો આવે છે કે જે લોકોને ખબર નથી પડતી કે અમે લોકો શું કરવા માંગી રહ્યા છે, યા પછી એમની મેન્ટાલિટી એવી છે કે એમને નથી ખબર પડી રહી, તો હા એવા લોકો આવે છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ અગર તમે જુઓ અમે લોકો જ્યારે વિડીયો મૂકે તો ઓલમોસ્ટ 99% લોકો સારા જ રિસ્પોન્સ કરતા હોય, યુ આર ડુઈંગ ગ્રેટ જોબ અને બધી જ રીતે. હા, પણ એ ક્યાંક ને ક્યાંક 1-2% તો એવા લોકો નેગેટિવ હોય જ. યસ. પ્રભુલભાઈ, તમે આ કાર્ય ચાલુ કર્યું, તમારી ફેમિલીનો રિસ્પોન્સ શું હતો? લોકોનો તો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, પણ તમે આ કાર્ય ચાલુ કર્યું, તમારી ફેમિલીને ખબર પડી, તમારી ફેમિલીનો રિસ્પોન્સ શું હતો? હા, ફેમિલીનો પણ સારો રિસ્પોન્સ છે. ઓલવેઝ હું કંઈ પણ કામ કરતો હોઉં છું બહુ સપોર્ટિવ છે પહેલાંથી, આજથી નહીં, મેં 2018-17 હું બિઝનેસ કરું યા વોટએવરમાં હું કંઈ પણ નવું કંઈક કરવા માગતો હોઉં, સ્ટાર્ટઅપ કરવા માગતો હોઉં યા કંઈ પણ એક નવું કંઈક કાર્ય કરવા માગતો હોઉં, તો ઓલવેઝ તે સપોર્ટિવ હોય છે. પહેલાં તો એમને જ્યારે હું કરતો હોઉં ત્યારે તો એમને ખબર નથી હોતી, પણ કામ પાર પડી જતું હોય છે ત્યારે એમને ખબર પડતી હોય છે, તો એ લોકો સારી રીતે મને સપોર્ટ કરતા હોય છે કે હા સારું સારી રીતે કામ કરી રહ્યો છે જે પણ છે, અને મને હંમેશા સપોર્ટ કર્યો છે કે હા તું જે પણ કરી રહ્યા છે બેસ્ટ કરે છે, તો તું કર. ક્યારે બી મને કોઈ પણ એવો બાંધછોડ રાખ્યો નથી કે ના કર્યા વોટેવર કંઈ પણ ના, એ હંમેશા મને સપોર્ટિવ, અને એ પણ અત્યારે ખુશ છે કે અમે લોકો આવું કાર્ય કરી રહ્યા છે. તો આ હતા ધ લિસનર મેલ, પ્રફુલભાઈ પરમાર. પ્રફુલભાઈ, નવજીવનની ટીમ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નવજીવનની ટીમ પણ તમને અભિનંદન આપે છે કે તમે આવું સેવાનું ઉમદા કામ કરો. થેન્ક યુ સો મચ. અને એક વાત એ પણ કહેવા માગું કે હું તો લોકોને સાંભળતો હોઉં છું તમારા આ માધ્યમના કારણે, મને મારી પણ જે વાત છે, મારે પણ જે કહેવું હોય એ તમારા માધ્યમ થકી બીજા લોકો સુધી પહોંચે છે, તો થેન્ક યુ સો મચ કે તમે આવું પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે એના માટે. થેન્ક યુ સો મચ. બહુ જ સારું લાગે, લોકોના મોઢા ઉપર જે હસી આવે છે, જે ટેન્શનમાં હોય લોકો હો અને પોતાની લાઈફમાં જીવી ના શકતા, મતલબ કે પોતાની સાચી હસી બહાર ના બતાવી શકતા, એ હાઈફાઈ દ્વારા બહાર રજૂ. બાળકો તો બહુ ખુશ થઈ જાય છે, લાઈક એમને તો બહુ ગમે છે અહીંયા આવીને અમારી સાથે હગ્સ, ફ્રી હગ્સ છે, વાતો કરે, પોતાનું કંઈક નાની મોટી વસ્તુઓ શેર કરે.
અને મોટા સાથે પણ બહુ મજા આવે. લાઈક એમને પોતાની કંઈ પણ પ્રોબ્લેમ્સ, તકલીફ, પોતાના ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ છે જે કોઈને શેર નથી કરી શકતા, એ લોકો અહીંયા અમારી પાસે આવીને શેર કરે છે અને હેપી ફીલ કરે છે. અને નેક્સ્ટ સન્ડે આવે પણ છે એ લોકો અને પોતાના એક્સપિરિયન્સ અમારી સાથે શેર પણ કરે છે. પાછા બીજી વાર કહી શકીએ પણ લોકો થોડા હળવા થઈને જાય છે. ખૂબ જ સરસ અનુભવ છે અને એક આ લોકોના મનની વાત સાંભળવાની, લોકોને મન હળવું થાય એની માટેનું આ બેસ્ટ કાર્ય અને લિસનર મેન તરફથી બેસ્ટ શરૂઆત છે. યાર એક છે જે આપણે ગળે મળીએ છીએ એ આપણી ભાષામાં કે છે એટલે મન બાટે છે, દુઃખ બાટે છે એકબીજા સાથે, બરાબર છે. અહીંયા આવીને લોકો મન હળવું પોતાનું કરે છે, દુઃખ બાટે છે. મને ગમે છે એમ કે કોઈ તો એમ સારી રીતે જીવી શકે છે એમ.